તળાવમાં જળકુંભે વેલે સામ્રાજ્ય ફેલાવ્યું છે તે બાબતે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી। भूज शहर में आवेल ऐतिहासिक एवा देशलसर तळाव नी अंदर जळकुंभे वेले जे रीते साम्राज्य फैलाव्यु छे ए आ वेलना कारणे आ तळाव नी गरिमा जाणे खोवाई गई होय तेवुं लागी रह्युं छे। आ बाबते विपक्षी नेता राजेन्द्रसिंह जाडेजा अने आगेवानोए अने कार्यकर्ताओए अनेक वखत नगरपालिकाना सत्ताधीशोने रजूआत करेली छे, परंतु तेम छतां पण नगरपालिका द्वारा हजु सुधी आ तळाव पर कोई ज ध्यान दोरवामां नथी आव्युं अने आ तळाव जळकुंभे वेलना साम्राज्यमां फसाई गयुं छे। आम आ बाबते नगरपालिकाना सत्ताधीशोना पेटनुं पाणी हले ते माटे राजेन्द्रसिंह जाडेजाए नगरपालिकाने रजूआत करी हती अने रजूआत करती वखते आ बाबते तेमणे आक्रोश व्यक्त कर्यो हतो। तो आ विषे वधु सांभळीए राजेन्द्रसिंह जाडेजाना शब्दो। आज की रजूआत ऐतिहासिक देशसर तड़ाव अने ए देशसर तड़ाव नी अंदर जड़कुंभी वेले जे रीते साम्राज्य स्थापी दीधु एमनी वारंवार अमे रजूआत करी। जयरे एनी शुरुआत थती थी त्यारे अमारा सौथी सीनियर नगरसेवक फकीर महमद भाई आगेवाने लई अने एमनी एक एक मुमेंट नी विगतो माहिती आपी थी कि हवे अत्यारना आटली जड़कुंभी वेल थी छे, हवे एक जग्याए आवी छे, हवे बीजी जग्याए आवी छे। आवी रजूआतो करी थी छतां पण नगरपालिकानुं पेटनुं पाणी चाल्युं नहीं अने आखो देशसर तळाव आ जड़कुंभी वेलना साम्राज्यमां फसाई गयो। तमे जोशो तो आज परिस्थिति एवी आवीने उभी रही छे कि उपर वावाझोड़ानी आगाहीओ छे, वरसादी सीजन आवी चूकी छे, गटरना पाणीओ बंद नथी अने जो वरसादनुं पाणी आवी जशे तो आ ओगनमांथी रोज गटरनुं पाणी बहार न पड़शे अने ए लोको आजूबाजूना विस्तारमां रोगचाळो फैलाई शके एवी पण भय छे। आजे कोरोना जेवी महामारी चाली रही छे, लोकोनो रोग प्रतिकारक शक्ति मजबूत करवा माटेनी केटली आयुर्वेदिक दवाओ आपणे लोको सुधी पहोंचाड़ीए छीए अने नगरपालिका आवुं काम करे छे कि ज्यां कने रोग प्रतिकारक शक्ति नबळी थाय, जे रोगचाळो फैलाई शके एवी भीतिओ थाय, આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યાં સુધી દેશસર તળાવનું કામ આજ દિવસ સુધી પણ ચાલુ નથી થયું। આપના માધ્યમથી અમે પૂછ્યું તો તમારા નજર સમક્ષ બેને શું કહ્યું કે હજી એની પ્રક્રિયા શું થઈ છે, એનું ટેન્ડર થયું છે કે નહીં એ પણ એમને ખબર નથી। જ્યારે સીઓને પૂછવામાં આવ્યું ત્યારે સીઓ શ્રી એમ કીધું કે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે, ખાલી ભાવ નેગોશિએશન કરવાનું બાકી છે। જો વહીવટ અને પદાધિકારીઓ વચ્ચે આટલો મત મતાંતર હોય અને પદાધિકારીને ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, જો નગરપાલિકાના નગર અધ્યક્ષ અને ભુજના પ્રથમ નાગરિકને આ બાબત જો અજાણ હોય તો આનાથી મોટી નબળાઈ નગરપાલિકાની કે આપણા લોકોની શું હોઈ શકે। મારું તો આપના માધ્યમથી કહેવું છે કે જો આટલી આપણે ખબર ન હોય તો આપણે આ ખુરશી ઉપર બેસવાનો અધિકાર નથી, આપણે રાજીનામું ધરી દેવું જોઈએ અને બીજા કોઈક જે સક્ષમ હોય એને પણ આપણે આ બાબતે નિમણૂક કરવા જોઈએ। જે રીતે પોતાના મોઢે બોલ્યા કે પાણી સમિતિની મિટિંગ થઈ હતી, ધારાસભ્ય સાથે મિટિંગ થઈ હતી, ધારાસભ્યની મિટિંગમાં પાણી પુરવઠાની જવાબદારી એક બીજા નગરસેવકોને આપવામાં આવી હતી, તો અમે તો એમ પૂછ્યું હતું કે ભાઈ નગરસેવકો એવું વિચારે છે, આજે બધા નગરસેવકોમાં એક ચર્ચા છે કે પાણી સમિતિના ચેરમેનને બદલાવ્યા, નવી નિમણૂક આપી, તો એમણે એમ કીધું કે ના નવી નિમણૂક નથી આપી, પણ જે બીજા નગરસેવક છે એનો અનુભવનો લાભ લેવામાં આવે। અરે તો ભાઈ જે પાણી સમિતિના ચેરમેન હતા એ બિન અનુભવી હતા, આવી તમે વાત કરો છો? હવે આવી રીતે જો બિન અનુભવી પાણી સમિતિના ચેરમેન હોય તો એને 2.25 વર્ષ સુધી શા માટે પાણી સમિતિના ચેરમેન તમે રાખ્યા અને લોકોને આજે પાણી વિહોણા તમે રાખ્યા? પાણી પુરવઠાનો વાંક કાઢો છો, તમારો વાંક કાઢો છો, તો તમે પાણી પુરવઠાના અધિકારી વનરાજ સાહેબને, તમે તો અધિકારી છે, અધિકારીને તમે શા માટે ખખડાવી નથી શકતા, શા માટે તમે એની રજૂઆતો નથી કરી શકતા? ગ્રામ પંચાયતથી કરી અને સંસદ સુધી તમારી જો સરકાર હોય, નગરપાલિકામાં નગર અધ્યક્ષ તરીકે તમે બેઠા હો, ધારાસભ્ય તમારા હોય, મંત્રી તમારા હોય, અને તમે જો કામગીરી ન કરાવી શકો તો તમારી આ નબળાઈ છતી થાય છે। એવી રીતે દેશસર તળાવની જેવી ને જેવી પરિસ્થિતિ હમીસરની અંદર થઈ છે, હમીસરની અંદર વનસ્પતિઓ આજે તમે જોશો તો એક નાયલોન લોન જેવી આવી ઊભી થઈ ગઈ છે, અને એ પરિસ્થિતિ પણ દેશસર તળાવ જેવી ન થાય, આની અંદર આખી વનસ્પતિનો સામ્રાજ્ય ન સ્થપાઈ જાય અને લોકો ત્યાં કને મુસીબતોમાં ના આવી જાય આની વ્યવસ્થા પણ કરવાનું છે। ત્યારે એમણે એમ કહ્યું કે અમે આવતીકાલે હમીસરની અંદર કામગીરી ચાલુ કરાવશું। સીઓશ્રીને પૂછવામાં આવ્યું તો સીઓશ્રીએ શું કહ્યું કે કોઈ એક્સપર્ટને બોલાવ્યા છે, એક્સપર્ટને બોલાવી અને એની સલાહ લેવામાં આવશે અને એના પછી કામગીરી થશે। જો તમે નગર અધ્યક્ષાની ખુરશી ઉપર બેઠા છો, સીઓ પણ ત્યાં કને છે અને બંને વચ્ચેના જો
તમારા વિચારો નથી મળતા, હજી એક્સપર્ટ બોલાવવાની વાત આવે, તમે એમ કહો છો કાલથી કામગીરી ચાલુ થશે. આવી પરિસ્થિતિ માત્ર દેખાવો માટે ખુરશી ઉપર નગર અધ્યક્ષા બનીને બેસવું છે, પણ એક પણ લોકોની ચિંતા માટેનું તમારે કોઈ કાર્ય કરવું નથી. એટલે મારી આપના માધ્યમથી આ તંત્રને અને આ નગરપાલિકાને ચેતવણી આપું છું કે જો આ બધી પરિસ્થિતિનું નિર્માણ જો જલ્દીથી પૂરું નહીં થાય, અમે એમને કહ્યું છે અમારા વોર્ડ નંબર 1ના નગર વોર્ડ નંબર 3ના નગરસેવક ફકીર મહમદભાઈ એમને ચીમકી આપી છે કે જો તમે અઠવાડિયાના અંદર દેસરસર તળાવનું જો કામગીરી ચાલુ નથી કરી તો અમે લોકોને સાથે રાખી તમને એ દેસરસર તળાવનું જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ગટરનું પાણી હશે, જળકુંભીનું હશે, એ નગરપાલિકાની અંદર ઠલવી નાખશું. જળકુંભી વેલ તમારી ઓફિસોમાં ભરી દેશું. આવું અમારા નગરસેવક ફકીર મહમદભાઈએ ચેતવણી આપી છે અને અમે સૌ નગરસેવકો એમની સાથે રહેશું. વિરોધ પક્ષના નેતા તરીકે હું પણ એમની સાથે રહીશ અને લોકોને જે મુસીબતો પડી છે એ લોકોને મુસીબતોમાંથી બહારે કાઢવાની જવાબદારી આ સત્તાધીશોની છે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય, કોઈ કામગીરી ન થતી હોય, તો આપણે પ્રમાણિકપણે આપણે આ ખુરશી ઉપર ન બેસવું જોઈએ, રાજીનામું ધરી દેવું જોઈએ એવી મારી માંગ છે.